આપણે ગઈકાલે ટૂંકી નોટિસ પાટીલ સાહેબ તરફથી આદેશ આવ્યો કે તમને 12:30 વાગે ટાઈમ આપીએ છીએ, અને ટૂંકી નોટિસમાં જો 2 કલાકની અંદર આખા ગુજરાતના ચાણોને મેં ફોન કરી અને સર્ચ લીધે આપણા ચાણ સમાજે સર્ચ ઝીલી અને આજે બધી આખા ગુજરાતના સમાજના આગેવાનો અહીં પધાર્યા, આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ છે. આ પ્રશ્ન આપણે ખ્યાલ છે, આપણે 3 મહિનાથી આપણા આખા ગુજરાતની અંદર ગામડે ગામડે જઈ આપણે સૌ ચાણોને જાગૃત કરી રહ્યા છીએ. જાગૃત એના માટે કરી રહ્યા છીએ કે આપણો આ વર્ષો જૂનો પ્રશ્ન જે ભાઈએ લાભુભાઈ ઘણા વર્ષ પ્રશ્ન હલાવ્યો હતો અને જે તે સમયે આપણે સ્થગિત થઈ ગયું હતું પ્રશ્ન, એ પ્રશ્ન ઉજાગર કરવા માટે આપણે સૌ સાથે મળીને આ મહેનત કરી રહ્યા છીએ. તો માતાજીને પ્રાર્થના કરી આ મહેનત આપણે જશ મળે. આવનારા સમયમાં કદાચ આ વિશે આપણે લેટ થશે તો એના માટે આપણે આવનારા સૌ શું પ્રયત્ન કરવા એના માટે વિચાર કરી સમય સંજોગ પ્રમાણે આપણે વળી સાથે મળી આપણે કાર્યક્રમ કરતા રહીશું. આપ સૌ સમાજ માટે આની જાગૃતિ અપનાવી અને આપણે જરૂર છે આવનારી પેઢી માટે આપણે જે કરીશું એ આપણા આવનારી પેઢીને કામ આવશે. આ અત્યારે હાલની પરિસ્થિતિમાં પશુપાલક જે ચાણ સમાજ છે એને ઘણી બધી વેદનાઓ સહન કરવી પડે છે. એ વેદનામાંથી આપણે બહાર કાઢવા માટે આપણે સૌ ચાણ સમાજ આખા ગુજરાતભરના ભેગા થયા તો આવું ખરેખર વંદન છે અને ફરી જ્યારે પણ જ્યારે જરૂર પડશે ત્યારે આપણે સાથે મળી અને આપણે કાર્યક્રમ આપશું. જય માતા.